ગિરનારની પરિક્રમા. આમ તો દરેક વર્ષે કારતક મહિનાની સુદ 11 થી જ ગિરનારની પરિક્રમા શરૂ થાય છે, પણ આ વર્ષે 2023માં શા માટે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ વર્ષે કઈ તારીખથી કઈ તારીખ સુધીની આ પરિક્રમા રહેશે તે અંગેની આપણે આ વિડીયોમાં વાત કરીશું. ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરેક વર્ષે યોજાય છે, જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગરવાગઢ ગિરનારની ફરતે યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળેથી લોકો અહીં આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11 થી ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના આ પરિક્રમા કરતા હતા અને ભજન ભક્તિ થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની પરિક્રમા ખૂબ જ પ્રચલિત છે. જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર દૂર ગિરનારની તળેટીમાં કારતક સુદ 11 સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તે જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી બંદૂકના પડાકા સાથે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે. બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંદતા અને પ્રકૃતિને નિહાળતા આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડોક ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવી તૃપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિહામો છે. અહીં શરૂઆતમાં વડલી માતાજીની જગ્યા આવેલી છે, તે પછી ઝીણા બાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં ઝીણા બાવા નામના સંત ધૂણો તખાવીને રહેતા હતા, જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે. પહેલાં તો અહીં એક નાનકડી ઝૂંપડી જ હતી. આજે અહીં ભગવાન શિવનું મંદિર અને ઝીણા બાવાનો ધૂણો આવેલો છે. આડે દિવસે કોઈ એક માણસ જોવા ન મળે ત્યાં લાખો લોકો આજે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલે છે. આમ 13ના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણ ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે. ત્રીજા દિવસે સવારની નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા કોઈ રસોઈ બનાવે છે અને સાંજ પડતા જ જંગલની ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા ગોતી અને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલામાં થાય છે. આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલું અતિ રમણીય છે. અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે, ત્યાં સૂર્યનારાયણના કિરણો પણ ધરતી ઉપર પહોંચી શકતા નથી અને તેથી તેનું નામ માળવેલા રાખવામાં આવ્યું છે. જ્યાં પણ રાત્રે ભજનિકો દ્વારા ભજન અને રાસમંડળની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે. આમ 14:10ની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. ચોથા દિવસે સવારે યાત્રિકો વણઝાર માળવેલાથી નીકળી અને ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિહામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિહામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજ પડતા પડતાની સાથે બોરદેવી પહોંચી જાય છે. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ અહીં આવે છે. રળિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે. આ જગ્યાએ કૃષ્ણના બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે, તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવી માતાજીના દર્શન કરી રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારમાં યાત્રાનો પંથ આગળ કાપવાનો શરૂ કરે છે. યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમ
એટલે કે દેવ દિવાળીના દિવસે બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનમાં દર્શન કરે છે. તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરી અને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરી આ યાત્રા પૂર્ણ કરે છે. આમ કારતક સુદ અગિયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીના દિવસે શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા પૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને પરિક્રમાની તમામે તમામ માહિતી આપણે આગળના વિડીયોમાં આપતા રહીશું.